તો મિત્રો, અમે લોકો આજે જઈ રહ્યા છીએ અમદાવાદ. અમને એફએમ સબ્જેક્ટ આવે ને એની વિઝિટ માટે હાઈકોર્ટ બતાવવા લઈ જાય છે કે ત્યાં શું હોય કેવું હોય. લોકો બહુ વહેલા આવી ગયા છે અને મારે લેટ થઈ ગયું શાદીકના કારણે. નહીં, શું શું કહેશો તું? મને ઘણા લોકોએ કીધું કે તું ગુજરાતીમાં, તો મેં વિચાર્યું કે હું ગુજરાતીમાં બ્લોગ બનાવીશ. બધા નહીં પણ મજા આવે એટલા બનાવીશ. તો મિત્રો, અમે લોકો પીયુ કેમ્પસમાંથી નીકળી ગયા છીએ. હવે ડાયરેક્ટ વાઘોડિયા ચોકડી જવાના. ત્યાંથી જે થોડા લોકો બેસે પછી અમે ડાયરેક્ટ અમદાવાદ જવાના એક્સપ્રેસ હાઈવે ઉપરથી, જે બહુ સ્પીડમાં ગાડી ચલાવે. આગળ બેઠી, આગળ જગ્યા હોય બેસી જાય. મિત્રો, હવે થોડીક વાર માટે અમારી બસ ઉભી રાખી છે ને અમે લોકો ચા પાણી નાસ્તો કરવા ઉભા છીએ. હવે થોડી વાર પછી અમે લોકો અમદાવાદ જઈશું. ચાલ, અહીંયા કેમ ઉભી? તડકો લાગે છે. તું ની પ્રેરણા રહ્યા ક્યાં ગઈ? બહુ ધૂપે. ઓકે, આજ મેં ગુજરાતીમાં બોલું છું. હા, ગુજરાતીમાં બ્લોગ ચાલુ. પીવી છે તમારા લોકોને? મિત્રો, અમે લોકો અહીંયા ચાય ને નાસ્તો કરવા માટે બેઠા છીએ. મારા દોસ્ત સામે લેવા ગયા છે ચાય ને નાસ્તો મારા માટે. અને હવે અમે અહીંયાથી નીકળીને અમદાવાદ ડાયરેક્ટ હાઈકોર્ટે પહોંચવાના છીએ. અમે હાઈકોર્ટમાં જતા નથી પણ જઈને આવી ગયા. અફસોસ કે ત્યાં અમને મોબાઈલ લઈ જવા દેતા નથી. અમારા મોબાઈલ પહેલેથી જ લઈ લીધા હતા એટલે અંદરનો કોઈ પણ વિડીયો રેકોર્ડ કરી શકાયો નહીં. Hi guys, let's see the garden here. Yes. Let's see the first plant. હા, આ બધા અમદાવાદ ગાર્ડન આયુર્વેદિક ગાર્ડન છે. અહીંયા બહુ બહુ એટલે બહુ ટાઈપના બધા શું કહેવાય, એમ ઘણા બધા જાતના પ્લાન્ટ. હા, ઘણા બધા જાતના પ્લાન્ટ લગાવેલા છે. હા, એક એવા લજામણી છે અને ટચ કરવાથી એના પાન તમે જોઈ શકો છો. રિયલ થાય છે વા, જો છે ને ટચ. જો લજાઈ ગયા, લજામણી ટચ કરતો. બહુ અમે ગાઈસ, 4 વાગી ગયા ને હવે અમે લોકો બપોરનું જમવા માટે જઈ રહ્યા છીએ. હા, સાચી વાત છે. 4 વાગ્યા પછી.